ખરેખર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક સમાચાર સમગ્ર ભારત દેશ માટે બંધ અને ચેતવણી પાણીની કટોકટી અને સુપ્રીમ કોર્ટ 100 લોકોના થયા મોત અને ગુજરાતમાં કલમ 144 લાગુ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે મોદી સરકારે આપ્યો મોટો ઝાટકો કર્ણાટકમાં કોંગ્રેસ સરકારને કેન્દ્ર તરફથી મોટો ઝાટકો લાગ્યો છે કેન્દ્ર સરકાર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય સરકારોને ઘઉં અને ચોખાના વેચાણ પર રોક લગાવી દીધી છે આ પ્રતિબંધથી કર્ણાટક સરકાર દ્વારા ચૂંટણી દરમિયાન કરાયેલા અન્ના ભાગ્ય યોજના વચન પૂર્ણ થશે નહીં આ યોજના હેઠળ તમામ બીપીએલ પરિવારને દર મહિને વ્યક્તિ દીઠ 10 કિલો અનાજ આપવાની યોજના છે પાણીની કટોકટી અને સુપ્રીમ કોર્ટ દિલ્હીના લોકોને પાણીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે સોનપટથી દિલ્હી જતી મુકાન કેનલ બડવાસની ગામ પાસે તૂટી ગઈ છે ભંગાણની સૌથી પ્રતિકૂળ અસર હૈદરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા પર પડી છે દિલ્હીના મુખ્ય ભાગો જેમ કે મધ્ય દક્ષિણ નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના ઘણા વિસ્તારોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે હાલમાં કેનાલના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે આગળના દુઃખદ સમાચાર બની મોટી દુર્ઘટના અને 100 લોકોના થયા મોત નાઇજીરિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જતી બોટ પલટી ખાઈ જતા 100 લોકોના મોત થયા છે આ અંગે પોલીસે જણાવ્યું છે કે નાઇજર નદીમાં બોટ પલટી ગઈ હતી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લોકો એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી બોટમાં 100થી વધુ લોકો સવાર હતા લાપતા લોકોની નદીમાં શોધખોળ ચાલી રહી છે આગળના ચિંતાજનક સમાચાર બીપોર જોઈ વાવાઝોડાને લઈને ગુજરાતમાં બંધ અને કલમ 144 લાગુ બીપોર જોઈ સંકટને કારણે આજે દ્વારકાધીશ મંદિર બંધ રહેશે દ્વારકાના SDM એ જણાવ્યું કે આજે ચક્રવાતની શક્યતા જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે જો સ્થિતિ સારી હશે તો 16 જૂનથી મંદિર ખોલવામાં આવશે બીજી તરફ દમણના દરિયા કિનારે કલમ 144 લાગુ કરાય છે પોરબંદર કચ્છ અને દ્વારકાના સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ભારત દેશમાં બંધ અને ચેતવણી કર્ણાટક હાઈકોર્ટે ફેસબુકને ભારતમાં બંધ કરવાની ચેતવણી આપી છે હાઈકોર્ટે કહ્યું કે જો કંપની રાજ્ય સરકારની પોલિસીને સહકાર આપી શકતી ન હોય તો કોર્ટે ભારતમાં ફેસબુકની સેવાઓ બંધ કરવાનું વિચારશે આપને જણાવી દઈએ મિત્રો કે કોર્ટની આ ટિપ્પણી સાઉદી અરબમાં કેદ ભારતીય સાથે સંબંધિત કેદની તપાસને લઈને આવી છે આરોપ એવો છે કે ફેસબુક આ મામલે કર્ણાટક પોલીસને તપાસમાં કથિત રીતે સહયોગ નથી આપી રહ્યું